વર્ષ 2020ના વર્ષની શરૂઆતથી જ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. આગામી સમયમાં નવરાત્રિના તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને લઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનને લઈ ખેલૈયાઓ નિરાશ છે, પરંતુ ડ્રેસ ભાડે આપનારા વેપારીઓની પણ ચિંતા વધી ગઈ છે. આ છે શૈલેષભાઈ ઠક્કર. શૈલેષભાઈ ઠક્કર ડીસામાં ફેન્સી ડ્રેસને ભાડે આપવાનો વ્યવસાય કરે છે. આમ તો તેમનો આ વ્યવસાય સામાજિક કે ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલો છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના લીધે લગ્નની સિઝન પણ લોકડાઉનમાં નિષ્ફળ રહી હતી. શૈલેષભાઈ ઠક્કરે લગ્નસરાની સિઝન પહેલાં મોટી ખરીદી કરી હતી, પરંતુ તેમની લગ્નસરાની સિઝન નિષ્ફળ રહી હતી. ત્યારે નવરાત્રિના તહેવારની આશાએ બેઠેલા શૈલેષભાઈ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનની જાહેરાત પણ નિરાશા લઈને આવી છે. વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા ગરબાના આયોજન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, અને તેની સીધી અસર અત્યારે આ વ્યવસાય પર જોવા મળી રહી છે. નવરાત્રિના 15 દિવસ પહેલાં ચણિયા ચોળી અને ફેન્સી ડ્રેસ માટેના બુકિંગ શરૂ થઈ જતા હતા, તે અત્યારે કોરોના વાયરસના લીધે પડી ભાગ્યા છે અને અત્યારે તેમની પાસે ગ્રાહકો પણ નથી આવી રહ્યા. ત્યારે સરકાર દ્વારા નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારોની ઉજવણી માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા યોજવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. આ વખતે નવરાત્રિની તૈયારી કરવાની હતી, ઘણા બધા ડ્રેસ પણ અમે તૈયાર કર્યા છે. અમને ખબર નથી કે નવરાત્રિ સુધી આ કોરોનાની મહામારી રહેશે, પણ સરકારની છેલ્લી ગાઈડલાઇન્સ લોકોના હૃદયને બે બે ટુકડા કરી નાખ્યા છે. શેરી ગરબાની છૂટ ના આપી, ખાલી આરતી કરવાની છૂટ આપી, લોકોને ખૂબ દુઃખ છે. 2020 એ કપરી પરિસ્થિતિમાં જીવતા મંડપવાળા, ડેકોરેશનવાળા અને રસોયા, એ લોકોને એવું હતું કે ભાઈ કોરોનાની મહામારીમાં નવરાત્રિ સુધી છૂટ થઈ જશે, પણ આ તો એના કરતાં ઉલટું થયું. નવરાત્રિની છૂટ ના આપી એટલે અમારા જેવા લાખો રૂપિયાના ડ્રેસો અહીંયા ભેગા કરી અને એનો સ્ટોક કરી અને અમે રોકાણ કર્યું છે, એનું પણ કોઈ બેનિફિટ મળવાનું નથી. સરકારશ્રીને એક વિનંતી છે કે આપ પણ મહારાજા કર્ણ બનો અને છૂટ આપો, અને દરેક ગરબાશેરી, નાની નાની ગરબાશેરીમાં પણ છૂટ આપી, 1.5-2 વાગ્યા સુધીની ગરબા રમાય એવી છૂટ આપી મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીને મારી એક હૃદયની વિનંતી છે કે સરકાર મારી છે, હું સરકારનો છું, માટે તમે આ છૂટ આપો. જો છૂટ નહીં આપો તો અમને ખૂબ દુઃખ થશે, દીકરીઓને દુઃખ થશે. માટે આપને એક હૃદયથી વિનંતી છે, રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ, તમે અમને છૂટ આપો. કોરોના વાયરસના લીધે વેપારીઓ બેહાલ થઈ ગયા છે, તો મહિનાઓથી નવરાત્રિના તહેવારની રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં પણ નિરાશા છવાઈ ગઈ છે, અને ખેલૈયાઓ પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા નવરાત્રિના તહેવારમાં ગરબા રમવા માટે છૂટછાટ આપવામાં આવે કે જેનાથી નવરાત્રિના તહેવારની ઉજવણી કરી શકાય. નવરાત્રિ આવી રહી છે અને ગુજરાતમાં નવરાત્રિનું કેટલું મહત્ત્વ હોય છે એ તો બધાને ખબર જ હોય છે. બધા દર વખતે આનંદ ઉલ્લાસથી નવરાત્રિ મનાવે છે, પણ આ વખતે કોરોનાની લીધે નવરાત્રિ મનાઈ શકે એવું છે નહીં. સરકારે પરમિશન પણ આપી નથી નવરાત્રિ મનાવવાની, પણ સરકાર જો પરમિશન આપે તો સારું છે. અમારી તો તૈયારી આ વખતે પણ ચાલુ જ છે. જો છેલ્લે સુધી પણ સરકાર પરમિશન આપે શેરી ગરબાની, પણ અમે હર વખતે શૈલેષ અંકલને અહીંયાથી જ ડ્રેસ લઈએ છીએ. અમારું આખું ગ્રુપ અહીંયાથી ડ્રેસ લે છે, અને અહીંયા ઊભા રહેવાની પણ જગ્યા હોતી નથી, અને આ વખતે કોઈ છે નહીં કોરોનાને હિસાબથી. તો સરકાર જો આપે પરમિશન શેરી ગરબાની પણ, તો એમને વિનંતી છે મારી તરફથી, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન અમે કરીશું. કોરોના વાયરસને પગલે તમામ ધંધા રોજગાર પડી ભાગ્યા છે, ત્યારે નવરાત્રિના તહેવારમાં ગરબાનું આયોજન રદ થતાં વેપારીઓની સાથે સાથે ખેલૈયાઓ પણ નિરાશ છે. ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં ગરબાને લઈ ગાઈડલાઈનમાં છૂટછાટ આપવામાં આવશે કે નહીં તે તો જોવું રહ્યું.